વિદ્યાર્થી મિત્રો રીત નંબર થાય ભાગીદાર અંતે ઉપાડ કરે અને દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો એ ઉપાડ પર વ્યાજની ગણતરી કઈ રીતે થાય એ આપણે જોયું હવે રીત નંબર એક માં ઉપાડ પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ કરવાના દાખલા હવે ઉપાડ પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ કરવાના દાખલા એની અંદર આપણે ભૂલ સુધારણા નોંધ લખવાની હોય એમાં ઉપાડ પર વ્યાજ ગણવાનું હોતું નથી તો અહીંયા રીત નંબર અંદર ઉપાડ પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ કરવાના દાખલા કઈ રીતે ગણીએ એ આપણે જોઈએ તો અહીંયા સ્વાધ્યાયમાં દાખલા નંબર આઠ આપેલો છે આપણે રીત નંબર પ્રમાણે આ તો અહીંયા આઠમો દાખલો છે રીત નંબર એક બી ને લાગુ પડે છે તો રકમમાં જોઈએ પેલા કે લતા ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે સત્યાવીસો બારસો અને રૂપિયા પંદરસો ગણવાનું રહી ગયું છે ભૂલ સુધારણા નોંધ લખો જો અહીં તમને સ્પષ્ટ કહી દીધું કે ભૂલ સુધારણા નોંધ લખવાની છે કોની ભૂલ સુધારણા નોંધ લખવાની તો કે અહીંયા તમને ઉપર સ્પષ્ટ સૂચના આપી દીધી કે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હવે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે તો અહીંયા ભૂલ સુધારણા નોંધ લખો તો કોની લખવાની તો કે ઉપાડ પર વ્યાજની તો ઉપાડ પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ લખવી હોય તો સૌથી પહેલા આપણે અહીંયા પાંચ ખાના પાડવાના એમાં પહેલું ખાનું વિગત બીજું ખાનું ભાગીદાર જે હોય એના નામ લખવાના છે એટલે કે બીજું ખાનું છે લતા રૂપિયા ત્યાર પછી ગીતા રૂપિયા અને અને રૂપિયા કુલ હવે તમને જે વિગત આપેલી છે એ કઈ આપેલી છે તો કે ઉપાડ પર વ્યાજ હવે ઉપાડ પર વ્યાજ અહીંયા આપણે ગણવાનું નથી ઉપાડ પર વ્યાજ આપણને ડાયરેક્ટ ગણીને આપી દીધેલું છે એટલે આપણે અહીં લખવાનું ઉપાડ પર વ્યાજ હવે ઉપાડ પર વ્યાજ

હવે આ ત્રણેય ઉપાડ પર વ્યાજ ત્રણેયના આપેલા છે એ ઉપાડ પર વ્યાજનો સરવાળો કરવાનો એટલે કે એટલે કુલ વ્યાજનો સરવાળો થાય ચોપનસો હવે ખાસ યાદ રાખવાનું હવે ઉપાડ પર વ્યાજ એ પેઢીની આવક છે અને ભાગીદારનો ખર્ચ છે તો અહીંયા પેલું સ્ટેપ કોનું હંમેશા લખવાનું તો કે ભાગીદારનું અને બીજું સ્ટેપ કોનું લખવાનું તો કે પેઢીનું પેલું સ્ટેપ હંમેશા ભાગીદાર વિશે વિચારવાનું તો કે ઉપાડ પર વ્યાજ એ ખર્ચ ખર્ચ છે એટલે એની નિશાની આપણે આપવાની માઇનસ હવે ચોપનસો રૂપિયા ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું એ આપણને ક્યારે ખબર પડી તો કે નફાની વેચણી કર્યા પછી તો નફાની વેચણી કર્યા પછી જો આપણને આપણને ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું એવી પછી ખબર પડી તો એનો અર્થ એવો થયો કે અહીંયા પેઢીના ચોપડે ચોપનસો રૂપિયા જેટલો નફો ઓછો ગણાયો હશે એ તો સ્વાભાવિક છે કારણ કે ઉપાડ પર વ્યાજ એ પેઢીની આવક છે પેઢીની આવક છે એટલે પેઢીએ આવકની નોંધ કરેલી નથી એટલે પેઢીના ચોપડે નફો ઓછો થયો હશે કેટલો ઓછો થયો હોય તો કે ચોપનસો રૂપિયા તો આ ચોપનસો રૂપિયાને અહીંયા ફરી ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વેચશે નફામાં પેઢીના ચોપડે શું થશે વધારો થશે એટલે ઉપાડ પર વ્યાજની આપણે નોંધ કરવી પડે ઉપાડ પર વ્યાજની નોંધ કરશું એટલે પેઢીની આવક છે પેઢીની આવકની ચોપડે નોંધ થાય એટલે એના નફામાં હું થાય વધારો થાય હવે તો અહીં લખશું કે ઉપાડ પર વ્યાજના લીધે નફામાં વધારો નફામાં કેટલો વધારો થાય તો કે ચોપનસો રૂપિયા જેટલો થાય પણ આ ચોપનસો રૂપિયા અહીંયા ભાગીદારોએ પેલા જે નફો થયો એ નફા નુકસાનના પ્રમાણમાં વેચેલો હશે તો આ ચોપનસો રૂપિયાને પણ અહીંયા નફા નુકસાનના પ્રમાણમાં વેચવા પડે તો અહીંયા આપણને દાખલામાં ભાગીદારો પેઢી એક પેઢીના ભાગીદારો છે એમ કીધું આપણને પણ ભાગીદારોનું નફા નુકસાન વેચણીનું પ્રમાણ આપેલું નથી તો આપણા ઓગણીસો બત્રીસના ના નિયમ મુજબ જો નફા નુકસાન વેચણીનું પ્રમાણ રકમમાં આપેલું ન હોય તો અહીંયા ભાગીદારો સરખા પ્રમાણમાં નફો વેચતા હશે એમ આપણે નક્કી કરવાનું તો અહીં ત્રણ ભાગીદારો છે તો ત્રણેયનું પ્રમાણ કેટલું હોય સરખું તો કે એક જેમ એક જેમ એક અહીં ત્રણ ભાગીદારો છે તો ત્રણેયનું પ્રમાણ લખવાનું એક જેમ એક જેમ એક છેદમાં મૂકવાના પ્રમાણનો સરવાળો ત્રણ તો આનો અર્થ એમ થાય કે લતાનો ભાગ એકના છેદમાં ત્રણ ગીતાનો નફા ભાગ એકના છેદમાં ત્રણ અને પ્રવીણાનો નફા ભાગ એકના છેદમાં ત્રણ આપણે સંયુક્ત રીતે છેદમાં ત્રણ લખી નાખ્યા પણ આનો અર્થ એકના છેદમાં અહીંયા ત્રણ છે અહીંયા પણ એકના છેદમાં ત્રણ અને અહીંયા પણ એકના છેદમાં ત્રણ આ સરખું જ કહેવાય હવે ચોપનસો ભાગ્યા ત્રણ કરવાના એટલે અઢારસો રૂપિયા આવશે ચોપનસો ભાગ્યા ત્રણ તો અહીંયા અઢારસો લખશું અહીંયા પણ અઢારસો લખશું અને અહીંયા પણ અઢારસો લખશું અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા અને અઢારસો રૂપિયા એ ઉપાડ પર વ્યાજના લીધે નફામાં શું થયો વધારો હવે વધારો થયો તો આપણે પહેલા મેં કીધું પેલું સ્ટેપ ભાગીદારનું જોવાનું બીજું સ્ટેપ પેઢીનું જોવાનું તો પેઢીની આવક છે જો ખર્ચ માઇનસ હોય તો આવકને શું કરવાનું તો કે આવકને પ્લસ કરવાના ત્યાર પછી પ્લસ માઇનસ કરવાના અહીં ચોપનસો રૂપિયા પ્લસ કરી નાખીએ માઇનસ સત્યાવીસો પ્લસ અઢારસો એટલે અહીંયા આવશે માઇનસ નવસો માઇનસ બારસો પ્લસ અઢારસો ઓછા માઇનસ પ્લસ બારસો બાદ કરો એટલે છસો પણ કેવા આવશે તો કે અહીંયા વત્તે ઓછે ઓછા પંદરસો બાદ કરો ત્રણસો રૂપિયા કેવા આવશે અહીંયા થઈ જશે નીલ થઈ જશે કારણ કે ચોપનસો માઇનસ ચોપનસો એટલે અહીં થઈ જાય એટલે આપણે અહીંયા ડેસ કરી નાખીએ હવે આપણે ભૂલ સુધારણા નોંધ લખવાની કોની તો કે ઉપાડ પર વ્યાજની તો અહીંયા ભાગીદારોને નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું હવે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું તો અહીં ભાગીદારે નફાની વેચણી કરી લીધી હોય હવે આ નફો ક્યાં લઈ ગયા હોય તો કે ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા હોય તો અહીંયા ભૂલ સુધારણા નોંધ કોની લખવાની તો કે ભાગી અહીંયા જે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું તો નફો ક્યાં લઈ ગયા છું ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે લઈ ગયા હવે ભૂલ સુધારણા નોંધ લખશું નોંધીદારો મૂડી અથવા ચાલુ ખાતામાં કેટલો થાય કેવી રીતે ભૂલ સુધારણા નોંધ કરવી તો કે સરળ રીતે સમજવા માટે આપણે આવું એક કોષ્ટક બનાવેલું છે એમાં જેનો જવાબ માઇનસ આવે એનું મૂડી અથવા ચાલુ ખાતું ઉધાર કરવાનું જેનો જવાબ પ્લસમાં આવે એનું મૂડી અથવા ચાલુ ખાતું જમા કરવાનું તો અહીંયા ભૂલ સુધારણા નોંધ છે આપણે લખવાની છે તો ભૂલ સુધારણા નોંધ લખવા માટે આપણે અહીંયા આમ નોંધ છે એ લખવાની છે તો ઉપર અહીં પેલા ટાઇટલ બની દેવાનું ઉપાડ પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ અહીં કોષ્ટક બનાવવું પડે તારીખ વિગત ખાતા વહીપાના નંબર એટલે કે ખાપા ઉધાર રૂપિયા અને જમા રૂપિયા અહીંયા આમનોંદનો નમૂનો ફરજિયાત તૈયાર કરવો પડે હવે આમનોદનો નમૂનો આપણે બનાવીએ એની અંદર આપણે આમનોંદ લખવાની છે અહીં પેલા કીધું જેનો જવાબ માઇનસમાં આવે એના મૂડી ચાલુ ખાતા ઉધાર કરવાના જવાબ માઇનસમાં આવ્યો તો આપણે તારીખમાં લખશું કે લતાના ચાલુ અથવા તો મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા છે નવસો અહીં લખશું નવસો તે ગીતાનો જવાબ પ્લસમાં આવ્યો પ્લસ હોય તો એનો જમા કરવાનું તો તે ગીતાના ચાલુ અથવા મૂડી ખાતે જમા એના છસો રૂપિયા હતા જમાના ખાનામાં છસો તે પ્રવીણાના ચાલુ અથવા મૂડી ખાતે જમા ત્રણસો રૂપિયા બાબત ફરજિયાત છે ભૂલ સુધારણા નોંધ મિત્રો આટલી વિગત ત્રણ ગુણના દાખલામાં આપણે ગણવી પડે અહીંયા તમારે કોષ્ટક બનાવવું ફરજિયાત છે કારણ કે આમ નોંધ લખીએ આમ નોંધ લખો ત્યારે એનું કષ્ટક બનાવવું ફરજિયાત હોય ને અત્યારે માર્ક્સ કપાઈ જાય તો આ રીતે રીત નંબર એક બી માં ઉપાડ પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ કઈ રીતે કરવી એ આપણે જોયું